ગત 31મી સપ્ટેમ્બરના રોજ મેઘરાજના ઇસ્ત્રી રેલાવાડા પંથકમાં તીડ જેવી જીવાતનો ઉપદ્રવ સામે આવ્યો હોય ત્યારે સમગ્ર બાબતને લઈને જિલ્લાની ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા આ જીવાત બાબતે નિરીક્ષણ કર્યા બાદ આજ રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહસંશોધક વૈજ્ઞાનિક સહિતની ટીમ આજે ઇસ્ત્રી રેલાવાડા જીતપુરની મુલાકાતે આવ્યા હતા. ગત 31મી સપ્ટેમ્બરના રોજ મેઘરાજના ઇસ્ત્રી રેલાવાડા પંથકમાં તીડ જેવી જીવાતનો ઉપદ્રવ સામે આવ્યો છે ત્યારે સમગ્ર બાબતને લઈ જિલ્લાની ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા જીવાત બાબતે નિરીક્ષણ કર્યા બાદ આજરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહસંશોધક વૈજ્ઞાનિક સહિતની ટીમ આજે ઇસ્ત્રી રેલાવાડા જીતપુરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ રેલાવાડા અને જીતપુર ગામે અલગ અલગ ખેતરોમાં સર્વે કર્યો હતો અને જણાવ્યું હતું કે આ જીવાત શરૂઆતમાં તીતી ઘોડા જેવી હોય છે, પણ જો વધુ માત્ર ઉપદ્રવ થાય ત્યારે તીડ તરીકે જમીનમાં પેદા થાય છે. તેના નિવારણ માટે ખેડૂત મિત્રોએ લીમડાનો રસ 15 લિટર પાણીમાં ઓગળીને છાંટવાથી તેને નિયંત્રણમાં લઈ શકાય છે અને ખાસ કરીને જુવારના પાકને વધુ નુકસાન કરે છે. હા, નમસ્કાર ખેડૂત મિત્રો. ગુજરાતની અંદર આપણા અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકાના જે જુદા જુદા ગામડાઓ છે એની અંદર હાલ જે પ્રાથમિક તબક્કે જોવા મળે છે તેમાં તીતી ઘોડાનો ઉપદ્રવ છે અને સર્વ ટીમ સાથે મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું છે. એમાં ખાસ કરીને જુવારનો જે પાક છે પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળે છે અને થોડાક બીજા મકાઈનો પાક છે એમાં ઉપદ્રવ જોવા મળેલો છે. એટલે બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈને બીજે નુકસાન કરે એવું નથી, પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે બિનખેડાણ જમા હોય ત્યાં એના ઈંડા મુકાવે ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે. એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રોએ ખાસ કરીને લીમડાનું તેલ છે એ 1500 PPM હોય તો પંપની અંદર છે 15 લિટર પાણીમાં 60 ml નાખીને અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો એની અંદર ક્લોરોપાયરીફોસ 20 cc અથવા ક્વિનાલફોસ 25 cc દવા છે એ આપણે 2 ml પ્રતિ લિટર પ્રમાણે અથવા ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથ્રિન જે દવાઓ છે એ બંનેનું અથવા પ્રોફેનોફોસ સાયપરમેથ્રિનનું જે મિશ્રણ આવે છે એ 1 ml પ્રતિ 1 લિટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો પ્રાથમિક સ્ટેજે આ જીવાતનું નિયંત્રણ કરી શકાય અને જેથી કરીને આગળ વધતું જીવાતને અટકાવી શકીએ છીએ. મેરા નામ મારાસિંહ, પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર, LCIPMC પાલનપુર સે આયા હું ભારત સરકાર કી તરફ સે. હમે યહાં સે ખબર મિલી થી, કહીં ફોન આયે થે હમારે પાસ કે યહાં પે ટિડ્ડી આઈ હુઈ હૈ. હમ ઉસકો દેખભાલ કરને કે લિયે યહાં પે દેખને કે લિયે આયે, ચેક કરને કે લિયે, ઓર હમને આકે દેખા હૈ કે યહાં પે ટિડ્ડી નહીં હૈ, યે ગ્રાસ હોપર હૈ. યે ખરીફ કા ગ્રાસ હોપર હોતા હૈ, વો ઇસી સીઝન મે નિકલતા હૈ. ટિડ્ડી તો 12 મહિને રહેતી હૈ. ये ग्रास ऑपर है, इससे कोई ज़्यादा नुकसान नहीं होता और किसानों को डरने की कोई ज़रूरत नहीं है. हल्की सी दवा भी कर दोगे, मेलाथियन या कोई मतलब क्लोरोपायरीफॉस जो भी कर दोगे उससे ये सारा खत्म हो जाएगा. जयदीप भाटिया की रिपोर्ट, S9 न्यूज, अरवली. हमारी तमाम माहिती थी अपडेट रहने के लिए जुड़े रहो S9 न्यूज साथ.